નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ ધોરણ ઉત્તરાયણ મોડલ ગુરુકુળ સ્કૂલ તેમજ વાસુદેવ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરતા હતા ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 8 ગતિ વિશે, બરાબર, જેમાં આપણે છેલ્લે બે એક્ઝામ્પલની વાત કરી હતી, ઉદાહરણ 6 અને ઉદાહરણ 7. ત્યારબાદ મેં તમને જણાવ્યું હતું કે તમારે કોઈ પણ દાખલાનો હોય તો તમને પેલા સમીકરણ અને જે સૂત્ર છે તે આવવાનું આપણે જ્યારે છે, જે આપણે ઉદાહરણ જોયા કે જે આપણો ઉદાહરણનો પ્રશ્ન હતો આપણે કમ્પ્લીટ કર્યો. હવે જે આપણે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે, છેલ્લો ટોપિક, બરાબર, એની વાત કરી. એનું નામ છે નિયમિત વર્તુળમય ગતિ અથવા નિયમિત વર્તુળ ગતિ. આની પહેલા જે આપણે વાત કરી હતી તે સુલભ પદ્ધતિ ઉપર કે સીધો રસ્તો હોય, સીધો રસ્તો છે, બરાબર, અને એની ઉપર આપણે ગતિ કરતા હોય તો એને આપણે સુલભ પદ્ધતિ ઉપર ગતિ અને એનો આપણે વેગ શોધી શકતા હતા. આપણે બિંદુ છે, બરાબર,
લિંગ આગળ સ્પર્શક, જે આ સ્પર્શક છે બરાબર એની દિશામાં છે, બરાબર એટલે કે જે દિશામાં વર્તુળાકાર પદાર્થ છે એની દિશા આપણે જોતી હોય તો જે દિશા સ્પર્શકની દિશા છે ને એ દિશા કોની કહેવાય? પદાર્થ. માની લો કે કોઈ પદાર્થ અહીંયાથી અહીંયા છે તો દિશા કઈ બાજુ હશે? આ તરફ, અહીંયાથી આ તરફ. એટલે કે જે દિશા સ્પર્શકની દિશા છે તે બની છે. પણ તમે અહીંયા નાના હતો, તમે તો નાના છો, બરાબર છે. આપણે બાળપણમાં તમે એક ગેમ રમતા હશો, મીન્સ કે આપણે શું કરતા હતા કે દોરો હોય, દોરા ઉપર પથ્થર બાંધતા, બરાબર. દોરા ઉપર શું આપણે દોરા પથ્થર બાંધી પછી આપણે ગોળ ગોળ એને ફેરવતા, બરાબર. આમાં શું થશે? આપણે દોરો વચ્ચે ભર્યો છે અને છેડામાં શું છે? પથ્થર. આપણે એને ગોળ ગોળ ફેરવશું તો એ પથ્થર ફરશે. પથ્થર કેવી રીતના ફરશે? આપણે તો વચ્ચે ભરાવી છે તો શું થશે કે એને હાથ વડે પથ્થરને કેન્દ્રગામી બળ લાગશે. કેવું લાગશે? કેન્દ્રગામી બળ. એને જે પથ્થર ફરશે પછી આપણે એમ છે કે માનો આપણે આ ફેરવતા હોય તમે મૂકી દીધું તો તમે ગોળ ગોળ ફેરવતા હતા, બરાબર. જે દિશામાં જશે એની સ્પર્શકની દિશા હોય, કેવી દિશા હોય? સ્પર્શકની દિશા. તો આ વસ્તુ એવી છે કે કોઈ પણ વર્તુળાકાર પદાર્થ ઉપર ફરતો હોય, બરાબર, તો એના સ્પર્શકની દિશામાં એ પદાર્થ શું કરશે? ગતિ કરશે. આપણને એમ કહે છે કે આપણે ફેરવતા ફેરવતા આપણે ખબર, આપણે જે દિશા મૂકવું એ બાજુ આમ પહોંચે તો આપણે મૂકી દીધું, એ દિશામાં શું થશે? ગતિ કરશે. પછી આપણે ખબર છે કે ઘણી ઘણી બધી ગેમ આવે છે તેમાં પણ આ બધા રૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. જેમ કે આપણે જે ગોળ આપે છે, બરાબર, પછી ઘણી બધી એવી ગેમ છે કે એમાં શું કરશે ખેલાડી કે પહેલા પોતે ગોળ ફરશે પછી જે દિશા મને ફેરવું છે એ બાજુ દિશા આપશે, બરાબર. પોતે ગોળ ફરશે, બરાબર, જે વસ્તુ ફેંકશે તે એની દિશામાં જશે કે જે દિશા એની સ્પર્શકમાં પણ આ રોલ્સનો એપ્લાય કરવા માટે, બરાબર. એટલે વર્તુળની ગતિ તમારે ટૂંકમાં સમજવી હોય તો આપણે એટલું યાદ રાખવાનું કે વર્તુળની ગતિ છે એના પદાર્થની દિશા છે તે બિંદુ આગળના સ્પર્શકની દિશામાં, જે બાજુ એનો સ્પર્શક હોય ને એ બાજુ એ પદાર્થ ગતિ કરે. મતલબ કે પદાર્થ અહીંયા છે અને સ્પર્શકની દિશા છે તે આ બાજુ જશે, એનો સ્પર્શક અહીંયા છે તો એ બાજુ જશે. અને ત્રિજ્યાની વાત કરીએ તો તે એના સ્પર્શક છે એટલે લંબ હશે. જો બધા 90 ડિગ્રી રચલ અહીંયા 90નો ખૂણો કરેલો છે એટલે કે જે બિંદુ હશે તો બિંદુ આગળ તેની ત્રિજ્યા કેવું હશે? એ લંબ. સ્પર્શક છે, આ સ્પર્શક છે, આ બધા શું છે? સ્પર્શક છે. તો એ જે આ બાજુ આય શું થઈ? ત્રિજ્યા. આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા, એટલે કે જે ત્રિજ્યા હશે એને શું હશે? લંબ. જે સ્પર્શક હશે એની ત્રિજ્યા શું હશે? લંબ. અને આની મદદથી આપણે એટલું સમજી શકીએ કે જે દિશા સ્પર્શકની દિશા હશે તે પદાર્થની દિશા હશે, બરાબર. અને ત્રિજ્યા હશે એટલે તેને કેવી હશે? લંબ હશે, બરાબર. હવે તમે ચલો હવે આના પર વેગ પૂછો. વેગ કેવી આપણે સૂર્ય પર ગતિ કરતા હોય વેગ ગુણ પણ કે તો આપણે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ એટલે ઘણા બધા સૂત્ર છે એની ગતિ ગુણ પદાર્થ વર્તુળ ગોળ ગતિ કરે છે વર્તુળની ગતિ તો અહીં ગતિ કેમ છે? સૌથી પહેલા આપણને ખબર છે કે વેગ ટૂંકમાં આ ટોપિક હતો જે આપણો લાસ્ટ ટોપિક હતો એમાં
માં શું વાત કરી કે નિયમિત વર્તુળની ગતિ. એટલે માં સૌથી પહેલા આપણે એક્ઝામ્પલમાં જે કે લંબચોરસ પદાર્થ છે તો એ બધાને કદાચ શું થશે, દિશા બદલશે. જેમ જે દિશા બદલશે તો ધીરે ધીરે તે વર્તુળમય પદાર્થ બનતો જશે, બરાબર. પછી વાત કરી કે ચલો વર્તુળમય પદાર્થ છે તો એની ગતિ કેવી રીતે નક્કી કરી શકાય, તો કે ભાઈ વર્તુળમય પદાર્થ છે તેની ગતિ હંમેશા તેના સ્પર્શકની દિશા બરાબર હોય, કે જે બાજુનો સ્પર્શક હોય તે પદાર્થ તે બાજુ ગતિ કરશે, બરાબર. પછી તો કે જે વર્તુળમય ગતિ કરતો પદાર્થનો સ્પર્શક છે તે હંમેશા તેની ત્રિજ્યાને શું હોય, લંબ. શું હોય? લંબ, બરાબર. ત્રિજ્યાને લંબ. પછી આપણે વાત કરીએ કે ચલો વર્તુળમય પદાર્થ છે એનો આપણે વેગ ગોતવો છે, તો વેગ ગોતવા માટેનો આપણે સૂત્ર લઈએ, અંતર છે સમય અને એનો આકાર છે વર્તુળ છે, તો વર્તુળનું અંતર શોધવું હોય તો આપણે વર્તુળના પરિઘ બરાબર લઈ શકીએ. વર્તુળનો પરિઘ છે 2πr, બરાબર, અને સમય બરાબર t, તો v બરાબર આપણે મળી ગયું 2πr છેદમાં t, ઓકે. તો અહીંયા જે આપણો ચેપ્ટર નંબર 8 છે થિયરીકલ આખો આખો ચેપ્ટર પૂરું થઈ ગયું છે, અને સ્વાધ્યાયના દાખલા છે તમારે દરેકે પોતાની જાતે ટ્રાય કરવાના છે. મેં પહેલા કીધું હતું કે જે રીતના બંધારણના એક્ઝામ કર્યા છે એવા જ છે ને સ્વાધ્યાયના દાખલા. ચલો હવે છે આપણે ચેપ્ટર 2 નું થર્ડ ચેપ્ટર પૂરું થઈ ગયું. ફર્સ્ટ આપણે કેમેસ્ટ્રી શરૂઆત કરી, કેમેસ્ટ્રી સેકન્ડ ચેપ્ટર આપણું બાયોલોજી નું હતું, થર્ડ ચેપ્ટર જે આપણું ફિઝિક્સ હતું, બરાબર, તે પણ આપણે હવે કમ્પ્લીટ કરી છે, બરાબર. અને ત્રણ ચેપ્ટર છે ખાસ પાકા કરવાના રહેશે એક્ઝામ ની અંદર, અને તમને પૂછાશે ની અંદર દાખલાઓ પૂછાશે, બરાબર, તો તમને ભવિષ્યમાં પણ કામ લાગશે. આની સાથે જે આપણું ચેપ્ટર નંબર 8 છે કમ્પ્લીટ કરી છે, તો ત્રણે ત્રણ ચેપ્ટર છે એનું રિવિઝન કરી લેવું, બરાબર. આપણે તેની એક્ઝામ પણ પછી અને જોઈશું, બરાબર. તમારે તમારી તૈયારીમાં રહેવાનું છે. હવે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ નવા ચેપ્ટર સાથે આપણે ફરી પાછા મળીશું. થેન્ક યુ.